અમદાવાદી કાકા, આવું જાડું શરીર, પછી ચડી પહેરે લીધું, ચડીને બનિયનને સફેદ બૂટ મોજાને ખપ ખપ કરતા આવે. બારમાં વાંહી તેરમું આવે એમ કાકી વળી હારે ને હારે વાંહીથી મને ભટકાણ આપ્યું. હું આગળ હારે જતો પાછળથી ભટકાણ. મેં એની સામું જોયું તો મને કંઈ ધ્યાન રાખતા હતો એટલે હું સમજી ગયો કે આની સંઘર્ષ ન થાય, લગાડી દે આપણને. પણ કાકીએ કીધું કે તમારા કાકાને હા બોલ્યા સામું જોશો ને આગલા બે હારે ભટકાણા એ પડી ગયા. તમે ઊભા તો રહી ક્યાં કહે, જવા દઉં. હાલો આગળ હું ગયો ને તો એક સાયકલવાળો સીધે સીધો મને ભટકાણો, મને એઠો પાડી દીધો ને એ પાછો દાંત પડ્યો કાઢવા. મને કે ભાગશાળી છો. અરે પણ શેના ભાગશાળી? અરે કે હું કાયમ ખટારો લઈને નીકળું છું. સાયકલ લઈને કે આજે જ નીકળ્યો. એટલે મેં કીધું જાવા દો, દિવસ નથી સારો હોઈ ગયો. જાદે ને વધ્યા ધનરું જશકો લાભ ન હોય, વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંજ્યકાલ હે સોય. આખા દિવસમાં તમને ધન મળવું જોઈએ, યશ મળવો જોઈએ, વિદ્યા મળવી જોઈએ, કાંઈ ન મળે તો એને વાંજ્યો દિવસ ગણો એમ વિદુરે કીધું છે. આ એટલે હું એ વિચાર મને થયો કે દિવસ નથી સારો હોઈ ગયો. હાલ એમાં આગળ ગયો તો એક ભિક્ષુકે મને કીધું કે સાહેબ, એને મને પહેલાં સલામ ભરી. એટલે એટલી જ સભ્યતાથી મેં ભિક્ષુકને સલામ ભરી. ઇંગ્લેન્ડમાં બકિંગહામ પેલેસની બહાર સમ્રાટ એકવાર મોર્નિંગ વોકમાં નીકળ્યા અને એક ભિક્ષુકે સમ્રાટને સલામ ભરી તો સમ્રાટે ભિક્ષુકને સલામ ભરી. અરે એનો સેક્રેટરી હતો એ કે નામદાર, એ તો ભિખારી છે, એ સલામ ભરે આપણે જરૂર નહીં. પણ સમ્રાટે જે જવાબ આપ્યો કે મારા રાષ્ટ્રના એક ભિક્ષુક કરતા એ સભ્યતાની બાબતમાં હું ઉતરતો છું એવું મારે સાબિત નથી કરવું. આ પ્રસંગ યાદ આવ્યો ને એટલે મેં એ સલામ ભરી. અમે મને કે સાહેબ એક અડધી ચા પાવું, ધડ દઈને અડધીનો ઓર્ડર આપ્યો. એમાં એક જણો ગરમ ગાંઠિયા બનાવતો તે મેં કીધું એમ કરો, અરે નાસ્તો એ કરો. તા તો ભિખારીની આંખમાં ઢળચડી આવી ગયા કે માનવતા મરી નથી પરવાની, હજી દાતાઓ જીવે છે. તે 100 ગ્રામ ગાંઠિયાનો મેં ઓર્ડર આપ્યો અને 50 ગ્રામ ભિક્ષુકને દીધા ને 50 ગ્રામ મને દીધા ને બે વળી અડધી અડધી ચા પીધી ને એ બધું પતી ગયા પછી જબ્બાના ખિસ્સામાં હાથ નાખ્યો એકેય પૈસો નો નહીં. આનીકુર જોયું તો અહીંયા નહીં અને મને મૂંઝવણનો પાર ન રહ્યો. જોકે ગુરુકુળમાં મને ચા પાણી નાસ્તો જમવાની બધી વ્યવસ્થા કરી દે એટલે મારે બહાર કોઈ ખર્ચ કરવાનો નહોતો ને આકસ્મિક ખર્ચ થઈ ચૂક્યો. પણ એવો મૂંઝાણો નહીં, કોક ઓળખે તો અહીંથી નીકળે ને તો આપણી આબરૂ રહી જાય. પણ તમે જોજો પાસે ટિકિટ હોય ત્યારે ટીટી નથી આવતા અને ખરેખરી ભૂખ લાગી હોય તેની સામે આમંત્રણ નથી હોતા. ઈજને દઈને વિસરી ગયા અમને અમારા સૌ, જો હાથમાં ને હાથમાં પાતળ સુકાઈ ગયા. કોઈ ઓળખી તો અહીંયાથી નીકળ્યો નહીં. મેં જબોટ પહેર્યો હતો, અહીંયા ખિસ્સો નથી એ તો મને ખબર હતી હો, તોય મેં તો 3 વાર આમાં કર્યું ને. ભિખારી બધું સમજી ગયું. મને કે રવા દો મઠોમાં ખોટા, હું પૈસા ચૂકવી દઉં. એવી હવાના પોરમાં 7-8 મંદિર ફરી આવેલો, મરણ મૂડી કાઢે એમ કાઢ્યું પરચુરણો અને અમારા ચાના ને ગાંઠિયાના પૈસા એણે ચૂક્યા. દાતારી કરવા હું ગયો હતો. કબીર સાહેબે એમ કીધું છે કે જોજલ બાટે નાવ મેં ઘરમે બાટે દામ, દોનું હાથ ઉલેચીએ યહી સજ્જન કો કામ. કબીર સાહેબે કીધું છે, હું નથી કહેતો, પણ હવે મારે કાંઈ ઉલેચ્યા જેવું છે નહીં. અને અમારા ગામમાં અનાથ આશ્રમનો ફાળો ઉઘરાવાળા આવ્યા તો એક જણે 2 બાળકો નોંધાવ્યા.
ઓલા બીજી ગાડીમાં વયા ગયા, ગામ ફાળો કર્યા જેવું નથી એમ. આ તાપી નદીમાં પૂર આવ્યું ને તો તબલાની જોડ તણાથી જાતે, એમાં ભજન મંડળીના બે સભ્યો જોઈ ગયા કે હારી જોડ એમને એમ જાય છે, આપણે મંડળમાં જરૂર છે, જોખમ વગર આ જગતમાં ક્યાં કંઈ કામ મળે છે. ખાબ કે પૂરમાં બોલો અને જોડ પકડીને જ્યાં ખેંચી તો વહે રામદાસ મહારાજ નીકળ્યા, એને કેડે બાંધેલા. એટલે સંતના હામૈયામાં જાય ને હાલતા હાલતા વગાડે, નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે. અને આ ઘરેનું આવ્યું ને તાપીમાં ઉપડ્યા. પછી તો મહારાજને હોસ્પિટલમાં દાખલ કર્યા અને ભાનમાં આવ્યા ત્યાં પહેલું વાક્ય એ બોલ્યા કે એકાદી કલાનો સંગ હોય તો તરી જવાય, એકાદી કલાનો સંગ હોય ને તો તરી જવાય. પણ આ ભિક્ષુકની વાત હું કહું છું, બેયના પૈસા એને ચૂક્યા, મને હાવળો બહુ દુઃખ થયું. મેં કહ્યું હવે ભિક્ષુક આપણા પૈસા ચૂકવા? તરત મેં રિક્ષા ઊભી રખાવ્યો, મેં કીધું બેસી જાઓ મારી હારે, અહીં ગુરુકુળમાં જ ઉતર્યો છું, તમે આ જે કંઈ ખર્ચ કર્યો ને એ બધું હું તમને આપી દઈશ અને ઉપરથી 10 રૂપિયા આપીશ. પણ એ વિચાર કરીને મને કહે ચામંડ ગાંઠિયામાં પડ્યો, હવે રિક્ષામાં રવા દે. કે ચામંડ ગાંઠિયામાં પડ્યો બોલ, હવે રિક્ષામાં રવા દે. તે મેં કીધું ભલામણા થોડોક તો વિશ્વાસ રાખ, હું ગમે એમ તો એ કલાકાર છું. મને કે કલાકાર છો ને, કે ભિખારી પાંચ કોઈ પૈસો ન કઢાવી શકે. એટલે આવા અનુભવ થાય. અને અમારે ગામડામાં છે ને હજી એ વરરાજો જે થયો હોય ને એનો બેદી એટલો બધો માફો જાળવવામાં આવે, વરરાજા માટે હળવારના પોરમાં ગરમા ગરમ ગાંઠિયા, હારે પછી ગરમ જલેબીઓ, એક કપ ચા સામે પડ્યો એને કીટલી આખી ગમે એટલો પીવે. વરરાજો સમજતો હોય કે આજ તો કોઈ કહેવાનું નથી, ગાંઠિયા ઉકેલી મૂકે ને જલેબી બધી ખાઈ જાય ને 3-4 કપ તો ચા પી જાય. પછી તમાકુવાળું પાન ગલોફે ચડાવી વરરાજા તૈયારી કરે શેની, જંગલ જવાની. ગામડામાં લેટ્રિન બેટ્રિન ન હોય પણ વરરાજા જંગલ જાય ને તો અણવરે લોટો ઉપાડ્યો હોય. વરરાજા લોટા બોટા ન ઉપાડે, એ તો સાથી કાઢી ના માલે. અને જંગલ જવું હોય તો એ કોટ પહેર્યો હોય, બગલમાં તરવાડ હોય, માથે સાફો કલગી, અણવરે એ પડખે લોટો ઉપાડ્યો હોય. એટલું જ નહીં, ઢોલી પાછો ઢોલ વગાડતો જતો હોય અને ધોજબાંગ ધોજબાંગ કરતા જાય ને, પછી 2.5 વીઘાના ખેતરમાં એકલો બેઠો હોય બીડી હળગાય. પણ ઓહો, સમય અને સ્થળનો અને સ્વયંનો ખ્યાલ ન રહે ને એનું નામ મેડિટેશન. જો એટલે મને સમય જે આપવામાં મર્યાદા આપવામાં આવી છે એ પૂરી થાય છે. પણ એક વાત કહી દઉં કે આલ્બર્ટ આઇન્સ્ટાઈનને એક યુવાન મળ્યો, યુવાન પત્રકાર, અને એને પૂછ્યું કે સર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ. એટલે આઇન્સ્ટાઈન કે યંગ મેન, લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ. આલ્બર્ટ આઇન્સ્ટાઈનને એક યુવાને પૂછ્યું કે જિંદગીનો શું અર્થ છે, તો આઇન્સ્ટાઈન કે જિંદગીનો કોઈ અર્થ જ નથી યુવાન. એટલે ઓલો નિરાશ થઈ ગયો ને આમ હાલતો થયો. એ આઇન્સ્ટાઈન એને પાછો બોલાવ્યો, યંગ મેન, લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ, બટ યુ કેન ગીવ મિનિંગ ટુ યોર લાઈફ. જીવનનો કોઈ અર્થ નથી પણ તમે જીવનને અર્થપૂર્ણ બનાવી શકો. મોઝાર્ટ એટલે દુનિયાનો માન સંગીતકાર, એની પાસે એક યુવાન ગયો અને મોઝાર્ટને કીધું કે મારે મ્યુઝિક કમ્પોઝ કરવું છે. એને જોઈને મોઝાર્ટે કીધું કે તમારી ઉંમર નાની ગણાય. એટલે ઓલાએ કીધું કે એમ તો તમે 6 વર્ષની ઉંમરથી મ્યુઝિક કમ્પોઝ કરતા, પણ મોઝાર્ટે એને એટલું જ કીધું કે યુવાન હું કોઈને પૂછવા નહોતો ગયો.
તો હું અહીં મને પૂછવા આવ્યો ને, હું કોઈને પૂછવા નહોતો ગયો. ઓસમાનભાઈ તો અમારો જોનો મિત્ર હતો ને, દેશમાં વિદેશમાં અમે હરે કાર્યક્રમ આચાર, શું એની રજૂઆત થઈ. સંગીતની એક નાનકડી વાત યાદ આવી એટલે કરી દઉં. એકવાર તાનસેને એવી રજૂઆત કરીને અકબરને એમ થઈ ગયું કે હા, તાનસેન આનાથી સારું સંગીત ન હોય દુનિયામાં કે. એટલે તાનસેને એટલું જ કીધું, અમારા ગુરુ હરિદાસજીને આપે સાંભળ્યા નથી. આ તો શહેનશાહ હતા, બોલાવો હરિદાસજીને દિલ્હી દરબારમાં. ગુરુ યાદ ન આવે કે આ રીતે આપણે સાંભળવા જઈતો કે એમને ત્યાં ઘણા એમ ન ગાય. તો પછી સાંભળવાનો રસ્તો શું, ઈત કે ગુરુ એની મોજમાં હોય ને મંડે ગાવા, અને જો મોકો મળે સાંભળવાનો એ પહેલાં તપાસ કરી કે ગુરુનું ક્યાં અત્યારે નિવાસસ્થાન. તો ગંગા નદી પર્ણકુટી ઉપર, જમુના નદીમાં ક્યાંક પર્ણકુટી બનાવી ત્યાં રહેતા. એટલે ગુપ્ત વેશે ગયા બે જણા, અને એમાં પ્રભાતનો પોર ને ચારક વાગેલા ને ગુરુ ઉઠી ગયેલા ને એમાં એને જે સંગીત રજૂ કર્યું, અકબર મુગ્ધ થઈ ગયો. હા હા, તાનસેન તું આવું કેમ નથી ગાઈ શકતો? તો કે હરિદાસજી ગાય છે ને, એને કંઈક મેળવ્યું છે એટલે ગાય છે, અને હું ગાઉં છું એ કંઈક મેળવવા હાટું ગાઉં છું. એ ઈશ્વરને પ્રસન્ન કરવા હાટું ગાય છે, હું તમને પ્રસન્ન કરવા હાટું ગાઉં છું. એટલે આટલો ફેર પડી ગયો.